ચાલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે લેસન નંબર માં ટોપિક નંબર એક પોઈન્ટ નવ પ્રશ્ન બોલું છું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને તેના સામાન્ય ગુણધર્મો સમજીશું તો આપણે સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર રેખા કોને કહેવાય એના વિશે માહિતી મેળવીએ છીએ વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલો વક્ર છે કે તેની પરના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ની દિશામાં હોય આ થઈ મિત્રો સામાન્ય એક સંકલ્પના વિદ્યુત ક્ષેત્ર રેખાની વળી આપણે એમ પણ કહી શકીએ કે જો કોઈ વિદ્યુતભાર મુક્ત રીતે ગતિ કરી શકે તેવો હોય તેવા એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મુકતા તે જે પથ પર ગતિ કરે તે પથ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા જ દર્શાવે છે આ આપણે વિચારી શકીએ તો આમ વિદ્યુત ભારથી ઉદભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે જ વિદ્યુત ક્ષેત્ર રેખા જેની મેં તમને અગાઉના ટોપિકમાં વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં વાત કરી હતી કે જેની સંકલ્પના માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કરેલી હતી તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં રેખાઓની કલ્પના પણ તેણે જ કરેલી હતી અને આ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ કરવા માટે એને ક્ષેત્રરેખાની કલ્પના કરી છે તેમ કહી શકાય પરંતુ મેં એક વખત તમને ટોપિકમાં એમ પણ કે વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે એમ વિદ્યુત ક્ષેત્ર રેખા વાસ્તવિક નથી પણ વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે વિદ્યુત ક્ષેત્ર રેખા એ શું દર્શાવવા માટેની સંકલ્પના છે માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક રીતે નિરૂપણ કરવા માટેની આ એક સંકલ્પના આદર્શ કલ્પના છે ક્ષેત્ર એ હકીકતમાં ભગવાને કે કુદરતે આવી કોઈ ક્ષેત્ર રેખા કોઈ પણ વિદ્યુત ભારની આસપાસ બનાવી નથી એમ કહી શકાય બરાબર તો આપણે એમ કહી શકીએ કે જો કોઈ ધન વિદ્યુત ભાર હોય તો એવા ધન વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવી હોય તો આકૃતિ એકમાં દર્શાવ્યા પ્રમાણે આપણે વિચારી શકીએ કે ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુત ભાર હોય તો એ બંને માટે વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે દોરી શકીએ જેમ ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા એના કેન્દ્રથી દૂર જતી દિશામાં હોય એમ ઋણ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી હોય તો એના કેન્દ્ર તરફ જતી દિશામાં હોય અને જેમ જેમ વિદ્યુતભારના કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર નબળું થતું જાય છે તે જ રીતે ક્ષેત્ર રેખાની લંબાઈ પણ ઘટતી જાય છે જે આકૃતિ એકમાં દર્શાવ્યું છે તો આવા આપણે ક્ષેત્ર સદીશો દોરી અને વિદ્યુત ક્ષેત્રની સંકલ્પનાને સાકાર કરી શકીએ અને વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત બહારના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે એ આપણે કુલમના નિયમમાં સમજી ગયા છીએ સૂત્રાત્મક રીતે વળી પાછી આકૃતિ બેમાં પાછળ દર્શાવ્યા પ્રમાણે આપણે વિચારી શકીએ કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા સાપેક્ષ પ્રબળતા તીવ્રતા જો આપણે માપવી હોય તો તે વિસ્તારમાં આપણે એકમ ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા એસ ની સંકલ્પના કરવી પડે છે અને એવી સંકલ્પના આકૃતિ બે માં દર્શાવી છે કે કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ હોય તો આ વિદ્યુતભાર ને કેન્દ્ર તરીકે લઈ અને તેની આસપાસના વિસ્તારમાં અમુક ગોળો દોરવામાં આવે તો એ ગોળામાંથી કેન્દ્રમાંથી એ ગોળામાંથી પસાર થતી બધી ક્ષેત્ર રેખાઓ તેના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર માંથી નીકળે છે અથવા તો તેમાં કેન્દ્ર તરફ પ્રવેશે છે તો એ સંકલ્પના કરી અને આકૃતિ બે પરથી જોઈ શકાય છે કે જો વિદ્યુતભારથી આર વન અંતરે અને આર ટુ અંતરે આવા ક્ષેત્રફળ ખંડો ડેલ્ટા એસનું મૂલ્ય આર વન સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા જ્યાં ડેલ્ટા ઓમેગા એ ઘનકોણ છે અને ઘનકોણની વ્યાખ્યા આપણે ધોરણ અગિયારમાં સમજી ગયા છીએ તો ઘનકોણની વ્યાખ્યા ઉપરથી આપણે ક્ષેત્રફળને સૂત્રનો કરતા બનાવી તો આપણને આર વન અંતરે કેન્દ્રથી વિદ્યુતભારના કેન્દ્રથી આર વન અંતરે આર વન સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા જેટલું ક્ષેત્રફળ ખંડ મળે અને બીજું અંતર બદલીએ તો આર ટુ સ્કવેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા માટે આપણને બીજો ક્ષેત્રફળ ખંડ મળે આ ક્ષેત્રફળ છેત્રફળખંડોની નું ક્ષેત્રફળ જુદું જુદું હોય છે પણ તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એન છે ને સ્મોલ એન એ સમાન હોય તો આવી રીતે આકૃતિ બેમાં પીવન અને પીટુ બિંદુ આગળ આપણને બે જગ્યાએ એક અને બે સ્થાને એટલે કે પીવન અને પી સ્થાન આગળ આવી રેખાઓની સંખ્યા ઘનતા દર્શાવેલી છે અને એનું સૂત્ર બને છે એનના છેદમાં આર વન સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઉમેગા પીવન બિંદુ પાસે અને આર ટુ અને એનના છેદમાં આર ટુ સ્કવેર ઇન્ટુ ડેલ્ટા ઉમેગા એ પી ટુ બિંદુ આગળ આપણે આવી રેખાની પ્રબળતા માપી શકીએ છીએ જે પણ વનોપન આર સ્ક્વેરને અવલંબે છે એટલે કે તેના પર આધાર રાખે છે આ થઈ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંકલ્પના અને હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ અથવા તો સામાન્ય ગુણધર્મો સમજીએ તો આપણે આપણા મટિરિયલમાં દર્શાવેલ છે એ મુજબ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સામાન્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ હોઈ શકે જે ફેરાડેની કલ્પના પ્રમાણે હતી તો પહેલી લાક્ષણિકતા એવી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને એ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે જો એક ધન વિદ્યુત ભાર હોય બીજો ઋણ વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત કેન્દ્રથી દૂર જતી દિશામાં હોય છે તેમ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તેના કેન્દ્ર તરફ જતી દિશામાં હોય છે તો આ રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી અને ઋણ વિદ્યુત ભારમાં પ્રવેશે એટલે તે બંધ ગાળા રચતી નથી એમ કહી શકાય પછી બીજી સંકલ્પના ગુણધર્મ સામાન્ય ગુણધર્મ અથવા લાક્ષણિકતા કે પ્રોપર્ટી વિચારવી હોય તો એવું વિચારી શકાય આકૃતિ એક અને બે પરથી અને માઇકલ ફેરેડીની કલ્પના પરથી કે બીજી લાક્ષણિકતા કે બે ક્ષેત્ર રેખાઓ કદી છેદે નહીં કારણ કે વિદ્યુતભાર સતત વક્ર હોય છે માટે કોઈ પણ બે રેખાઓ કદી છેદી શકે નહીં ત્રીજી સંકલ્પના માઇકલ ફેરેડે વિચારેલી હતી એ મુજબ આપણે કહી શકીએ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને એ કદી બંધગાળા રચતી નથી કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી છે પછી ચોથી સંકલ્પના અથવા તો લાક્ષણિકતા કે સામાન્ય ગુણધર્મ આપણે વિચારવું હોય તો એવું કહી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને સમાંતર અને એકબીજીથી સરખા અંતરે જ આવેલી હોય છે આ લાક્ષણિકતા ચોથી થઈ અને પાંચમી લાક્ષણિકતા એ કોઈપણ વિસ્તારમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એવી રીતે નિશ્ચિત કરવામાં આવે છે કે તે બિંદુ પાસેથી કોઈ પણ તે બિંદુ પાસે કલ્પેલી એકમ ક્ષેત્રપણવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રના સમ પ્રમાણમાં હોય એટલે કે આ સંખ્યા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાની સંખ્યા એન પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ એટલે આપણને એવું સૂત્ર મળે આ સંકલ્પના ઉપરથી એન હંમેશા પ્રપોઝનલ ટુ ઈ હોય છે આ સૂત્ર સંકલ્પના યાદ રાખવા જેવી છે કારણ કે આનો ઉપયોગ ફ્લક્ષમાં આવે છે એટલે આમ આપણે આટલી પાંચ લાક્ષણિકતાઓ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે માર્ગદર્શન મેળવું વિદ્યાર્થી મિત્રો તમે વાંચશો પાકું કરશો બેસ્ટ ઓફ લક થેન્ક યુ